વાત કરીએ તો કોરોના કાળમાં આગળના બે વેવની અંદર લોકોને ઓક્સિજનની ભારે જરૂરિયાત ઊભી થવા પામી હતી અને ત્યારે ઓક્સિજન માટે લોકો ખૂબ જ વલખા પણ મારી રહ્યા હતા જ્યારે હવે સરકાર પણ જાગૃત બની છે અને જ્યારે કોરોનાના ત્રીજા વેવના ઓધાણને વર્તોઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ સાથેની તૈયારીઓ કરી લેવામાં આવી છે ત્યારે માળિયાહાટીના તાલુકામાં સંભવિત કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને માળિયાહાટીના સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકના ડૉક્ટર જેપી સામતાના અને માળિયાના હાટીના તાલુકાને લોકસેવક જીવાભાઈ સિસોદિયાની હાજરીમાં જૂનાગઢની આવેલા ડૉક્ટર સંજય કુમારે માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે પીએસએ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે કે નહીં તેમજ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી માટે મુલાકાત લીધી હતી। જો વાત કરીએ તો માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે કુલ 30 બેડ વ્યવસ્થા છે જેમાં 20 બેડમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ તકે માળિયાહાટીના તાલુકાએ એક મોટી સુવિધા સરકારશ્રી દ્વારા મળતા લોકો માટે આનંદના સમાચાર છે। આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયતના QMO સાહેબ ડૉક્ટર સંજય કુમાર સાહેબે ઓક્સિજન પ્લાન્ટ એટલે કે જે પીએસએ પ્લાન્ટનો જે સ્થાપના કરવામાં આવેલી છે તેની ઓપરેશન ચકાસણી માટે આવેલ જે અંતર્ગત ઓક્સિજન પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત છે અને દર્દીઓને પૂરતા પ્રમાણમાં ફ્લોમાં ઓક્સિજન મળી રહે તેની પણ ચકાસણી કરેલી છે જેથી માળિયાહાટીના તાલુકાના દર્દીઓ કે જેને ઓક્સિજનની જરૂર પડશે તેને વ્યવસ્થિત રીતે અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે।